तो पाटणमां मावઠાથી નુકસાનીનો સર્વે હાથ ધરાશે। શહેરમાં 5 ટીમો ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા દીઠ 1 ટીમ તૈનાત। ખેતીના પાકોને થયેલા નુકસાનીના સર્વે માટે 62 ટીમ બનાવવામાં આવી। સમીમાં 11, શંખેશ્વરમાં 6, પાટણમાં 17 ટીમો દ્વારા સર્વે, સરસ્વતીમાં 14 તેમજ સિદ્ધપુરમાં 14 ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। ભરત પ્રજાપતિ જોડાઈ ગયા છે। ભરત, નુકસાનીનો સર્વે કરવા માટે ટીમ જે છે આજે પાટણમાં આવશે, ત્યારે કયા કયા પાકને સૌથી વધારે નુકસાન થયું છે, આજે અલગ અલગ કયા કયા ગ્રામ્યમાં સર્વે હાથ ધરાશે? ચોક્કસથી પ્રીતિ, હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને લઈને સમગ્ર પાટણ જિલ્લાની અંદર 3 દિવસ જે રીતે કમોસમી કરા સાથે વરસાદ વરસ્યો અને વરસાદ વરસવાની સાથે જે ખેતીના પાકોને નુકસાન થયું છે તેને અંદર ખેતીવાડી વિભાગ દ્વારા જે અલગ અલગ જે પાકને નુકસાન થયું છે તેની માટે 62 જેટલી ટીમ બનાવી છે અને સર્વે હાથ ધરવામાં આવશે। સૌથી મહત્વની બાબત છે કે શહેરી વિસ્તારની અંદર 5 જેટલી ટીમો જે મકાનને નુકસાન થયું અથવા અન્ય કોઈ નુકસાન થયું તેની માટે 5 ટીમો છે, તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 1-1 એવી ટીમ છે જે મકાનોને નુકસાન થયું છે। સૌથી બીજી વસ્તુ મહત્વની છે કે પાકને નુકસાન થયું છે તેની અંદર સૌથી જો પાકની વાત કરવામાં જઈએ તો જીરું, વરિયાળી તેમજ ઈસબગુલ સહિત જે પાકો છે, ઘઉંના જે પાકો છે તેની અંદર વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને 75% વધારે જે નુકસાન થયું છે તે તમામની જે રીતે ખેતીવાડી વિભાગ દ્વારા ટીમો બનાવી છે 62 જેટલી, એ ટીમો અત્યારે હાલમાં સર્વેની કામગીરી હાથ ધરશે એટલે કહી શકાય કે શંખેશ્વરની અંદર 11, સમીની અંદર 11, શંખેશ્વરમાં 5, તેમજ પાટણમાં 17 જેટલી અલગ અલગ એમ કહી 62 જેટલી ટીમો સર્વે હાથ ધરશે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે ભરત।